નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના એકમવાર રાવણનું મિથ્યાભિમાનના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું પ્રશ્નોત્તરો આ મુજબ છે સૌ પ્રથમ આપણે વિકલ્પોનો અભ્યાસ કરીશું જેમાં પહેલો વિકલ્પ છે સીતાના સ્વયંવરમાં મુકેલ ધનુષ્યનું નામ શું હતું એનો ઉત્તર છે ત્ર્યંબક બીજો વિકલ્પ છે સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું એનો જવાબ છે શિવનું એટલે કે શિવજીએ આપેલું હતું એ ધનુષ્ય ત્રીજો વિકલ્પ છે રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ તો એનો જવાબ આવશે ધનુષ્ય નીચે દબાયો વિકલ્પો પછી આપણે ખરા ખોટાઓનો અભ્યાસ કરીશું ખરા ખોટાઓ આ મુજબ છે પહેલું વાક્ય છે રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ ગીરધરદાસ છે આ વાક્ય ખરું છે બીજું વાક્ય છે શિવજીએ આપેલ ધનુષ્યનું નામ ગાંડિવ હતું આ વાક્ય ખોટું છે ત્રીજું વાક્ય છે રાવણનું મિથ્યાભિમાનનો પ્રકાર ગીત ગીતકાવ્ય છે આ વાક્ય પણ ખોટું છે હવે આપણે ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીશું ખાલી જગ્યાઓ આ મુજબ છે પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યાની પેરે ઉછાળું મેરું મંદ્રાચળ પર્વત ખાલી જગ્યામાં જવાબ આવશે કંદુક બીજી ખાલી જગ્યા છે પછી ખાલી જગ્યા શિવ ઉમિયાતણી કરતા સતી અભિરામ ખાલી જગ્યામાં જવાબ આવશે સ્તુતિ ત્રીજી ખાલી જગ્યા છે તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા ખાલી જગ્યા ખાલી જગ્યામાં જવાબ આવશે શિવચાપ ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કરશે અસુર તારું લેશે મારું વેર ખાલી જગ્યામાં જવાબ આવશે પૂરભંગ પાંચમી ખાલી જગ્યા છે ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા ખાલી જગ્યા વચન રે ખાલી જગ્યામાં જવાબ આવશે જનક રાય ખાલી જગ્યાઓનો અભ્યાસ કર્યા પછી આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્નો આ મુજબ છે પહેલો પ્રશ્ન છે સભામંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો એનો ઉત્તર છે સભામંડપમાં રાવણ અભિમાન સાથે બોલ્યો બીજો પ્રશ્ન છે શિવ ઉમિયાની સ્તુતિ કોણે કરી એનો જવાબ છે સતી સીતાએ શિવ ઉમિયાની સ્તુતિ કરી ત્રીજો પ્રશ્ન છે રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે એનો ઉત્તર છે રાવણથી શિવધનુષ્ય ખસ્યું નહીં એટલે એના મનમાં સંતાપ થયો આથી તે ક્રોધથી પોતાના હોઠ દાંત વડે પીસે છે ચોથો પ્રશ્ન છે જનક રાજાએ સ્વયંવર વખતે સી શરત મૂકી હતી એનો ઉત્તર છે જનક રાજાએ સીતાજીના સ્વયંવર વખતે આ શરત મૂકી હતી જે વ્યક્તિ ત્ર્યંબક ધનુષ્યને ઉઠાવશે તેને સીતા વરમાળા પહેરાવશે પાંચમો પ્રશ્ન છે રાવણના મતે જનક રાજાને કોણ મારશે એનો ઉત્તર છે રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે અહીં આપણી એકમવાર રાવણનું મિથ્યાભિમાન કાવ્યના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર